ની હોવી જોઈએ. બંધારણની રૂએ તો કેટલાક કાયદાઓ ઘડી એની જોગવાઈ કરવામાં આવી છે કે તળાવ હોય, પર્યાવરણ હોય કે કોઈ પણ ઐતિહાસિક સ્મારક હોય, તેની જાળવણી કરવી એ આપણી ફરજ છે. મૂળભૂત ફરજની અંદર એ મુદ્દો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. છતાં પણ દરેક વ્યક્તિની એક નૈતિક જવાબદારી પણ બને છે કે આપણે આપણા વારસાને જાળવો. તો આ વારસો જાળવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ઉપરાંત યુનેસ્કો આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા, આ ઉપરાંત બિન સરકારી સંસ્થાઓ છે એ પણ આજે એને લગતી કેટલીક ફરજો અદા કરે છે અને તેને જાળવણી કરવાનું કાર્ય કરે છે, એના જતન માટેના પ્રયાસો કરે છે. ત્યાર પછી આજે શાળા મહાશાળાઓની અંદર આપણા વારસાને લગતી બાબતો શીખવવામાં આવે, ભણાવવામાં આવે તો પણ એ બાળક આવનારી પેઢી તૈયાર થશે ત્યાં સુધીમાં તો એનું જતન અને સંરક્ષણ સંદર્ભે જાગૃત બનશે અને નુકસાન થતું અટકાવશે. તો એના માટે પણ આ આપણી મહત્ત્વની ભૂમિકા બને છે કે એને લગતા અભ્યાસક્રમ છે શિક્ષકો બનાવી અને અભ્યાસ કરાવી અને એનું મહત્ત્વ સમજાવે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ આપણા વારસાની જાળવણી માટે સજાગ બને, માહિતી મેળવે, આ ઉપરાંત નવી નવી સંશોધનને લગતી પ્રવૃત્તિઓની અંદર જોડાય તો પણ એની જાળવણી અને સંરક્ષણ કરી શકાય એવા પ્રયાસ થઈ શકે. આપણા વારસાની જતન માટે યાદી બનાવવામાં આવે અને એ યાદી દ્વારા એ સ્થળની સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થશે, એટલે એ ચોરી ન થાય, નષ્ટ ન પામે, એની ચોકસાઈ રાખવામાં આવે, એ કોઈને તોડફોડ ન કરે, એ સંપૂર્ણ હશે એના પ્રયત્ન આપણા વારસાના જતન માટે આપણે કરી શકીએ છીએ. સાથે સાથે આપણા વારસાના જતન માટે વિદ્યાર્થીઓને નવા નવા પ્રવાસો છે, પ્રદર્શન છે, કોઈ વિવિધ પ્રકારનું પર્યાવરણલક્ષી પ્રદર્શન ગોઠવવામાં આવે, સરકાર દ્વારા છે એ સપ્તાહ ઉજવણી કરે અને એના દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે, વિવિધ પ્રકારના પર્યાવરણના મુદ્દા લઈ અને તેની ઉપર ડિસ્કસ એટલે કે ચર્ચા વિચારણા કરવામાં આવે, એ ચર્ચા સભાનું આયોજન કરવામાં આવે. આ ઉપરાંત લોકજાગૃતિ માટે રેલીઓ યોજવામાં આવે, પોસ્ટર ચોંટાડવામાં આવે, ઘરે ઘરે પત્રિકાઓનું વહેંચાણ કરવામાં આવે તો પણ આપણા વારસાનું જતન અને સંરક્ષણ થઈ શકે એવા પ્રયત્ન થઈ શકે. આના માટે વાવ છે, ઝરણાઓ હશે, તળાવો હશે, સરોવર હશે કે વગેરેની સંભાળ લેવી એ સૌથી અગત્યની વાત કહી શકાય. ત્યાર પછી તમને ખબર છે કે શિયાળાની ઋતુ હોય, વર્ષા ઋતુ, ત્યારે સૌથી વધુમાં વધુ એ તળાવ સરોવર અને આપણા જે કુદરતી તત્વો છે એને નુકસાન થાય છે, તો તે સમયગાળા દરમિયાન એની સાફ સફાઈ થાય અને એને નુકસાન ન થાય એના માટેના પ્રયત્ન પણ કરવા રહ્યા છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ હોય, પાટણની રાણકી વાવ હોય, ચાંપાનેરનો કૂવો હોય કે મહેમદાબાદનો પમરિયો કૂવો હોય, એની વાર અવારનવાર સાફ સફાઈ થાય એના માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને એ આજે આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ જ છે કે વારંવાર આ કુદરતી કે ઐતિહાસિક સ્મારકો છે એનું જતન આપણે કરી શકીએ છીએ અને જાળવણી કરવી છે એ માટે આજે એ જે તે હાલતમાં વ્યાજ છે. આ ઉપરાંત તમને ખબર છે કે જૂનાગઢની અંદર જે નવગણ કૂવો છે એની પણ સાફ સફાઈ થાય છે અને ઐતિહાસિક સ્થળ છે એની જાળવણી માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, તો એ છે મહત્ત્વનું કહી શકાય એવું ઐતિહાસિક બાબત.